સુપ્રભાત અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રો. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરાના ધરતીપુત્ર એવા અતુલભાઈ પટેલ દ્વારા 17 વીઘા જમીનમાં 3 અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર કરીને એક જ ખેતરમાં 3 પાકોનો ત્રિવેણી સંગમ રચ્યો છે, જેમાં ખાસ કરીને મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી 4 વીઘા જમીનમાં 2000 મણ મરચાંનું ઉત્પાદન મેળવીને 6 મહિનામાં જ 9 લાખ જેટલી કમાણી કરી છે. દક્ષિણ ગુજરાતના ઘણા શિક્ષિત ધરતીપુત્રો ખેતીને આધુનિક ટચ આપીને પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે, ત્યારે બારડોલી તાલુકાના રામપુરા ગામે આવા જ એક શિક્ષિત અને પ્રગતિશીલ અતુલભાઈ પટેલ, કે જેમણે કર્ણાટકના બેંગ્લોરની MS રમૈયા ફાર્મસી કોલેજમાં BFarmનો અભ્યાસ કરી ખેતી પ્રત્યેના લગાવના કારણે 14 મહિનાની સખત મહેનત બાદ અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલા કૃષિ મહોત્સવ 2016માં તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું, જેના આધારે જે 17 વીઘા જમીનમાં 1 વીઘે માત્ર 15,000ની કમાણી થતી હતી, તે જ જમીનમાં 2017માં 6 વીઘા જમીનમાં ટિંડોળા, 4 વીઘા જમીનમાં મરચી અને 7 વીઘા જમીનમાં કેળાનું મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન દ્વારા વાવેતર કરીને એક જ ખેતરમાં 3 પાકોનો ત્રિવેણી સંગમ રચી 6 મહિનામાં માત્ર 4 વીઘા જમીનમાં 2000 મણ મરચાંનું ઉત્પાદન કરી આ ધરતીપુત્ર 9 લાખથી વધુની કમાણી કરી રહ્યો છે. તો સાંભળીએ તેમની જ જુબાની. નમસ્કાર, મારું નામ અતુલ પુરુષોત્તમભાઈ પટેલ. હું રામપુરા ગામનો રહેવાસી, બારડોલી તાલુકામાં. અમારો બાપદાદાનો પરંપરાગત વ્યવસાય ખેતી હતો. એમ તો હું પોતે ફાર્મસી બેંગ્લોરની MS રમૈયા યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો, પરંતુ મારા પિતાજીનું અવસાન થવાથી છેલ્લું વર્ષ છોડીને મારે આવી જવું પડેલું અને મેં મારો પરંપરાગત ખેતીના વ્યવસાયને અપનાવ્યો. તે સમયે અમે માત્ર ને માત્ર શેરડીની ખેતી કરતા હતા, ને જે સમયે શેરડી નહીં હોય ખેતરમાં તે સમયે અમે ભીધા જેવી શાકભાજીની ખેતી કરતા હતા. પણ શેરડીની ખેતીમાં એવું છે કે 14-15 મહિને એનું કટિંગ થાય, ત્યાર પછી મહિનો રહીને આપણે બીજું એક પેમેન્ટ મળે, પછી પાછું 3 મહિના રહીને બીજું પેમેન્ટ મળે, એમ કરીને 2 વર્ષે આપણા હાથમાં પૈસા આવે. હવે પછી એમ વિચારતા હતા કે એને શેરડીના ભાવમાં 2 વર્ષ સારા હોય તો 1 વર્ષ પાછું ડાઉન થઈ જાય, પાછું ડાઉન હોય ને પાછું 2 વર્ષ સારું, એટલે ભાવના ઉતાર ચઢાવ બહુ. એટલે તમારે એક તમારા પરિવારને સ્થિર આવક તમે પ્રદાન નહીં કરી શકો. એટલે અમે એમ વિચારતા હતા કે કોઈપણ સંજોગમાં એવા પાક તરફ જવું જોઈએ કે જે આપને સ્ટેબલ ઇન્કમ પ્રોવાઈડ કરી શકે, કારણ કે શેરડીની અંદર વીંઘે તમે લાંબુ પ્રોફિટ બી નહીં લઈ શકો. એટલે અમે લાંબો અભ્યાસ કરતાં કરતાં અમને મરચીની ખેતી કરવાની પ્રેરણાઓ મળી. એટલે અમે અભ્યાસ કરીને આજથી 3 વર્ષ પહેલાં પહેલીવાર 3 વીંઘાની અંદર અમે અમારા ખેતરમાં મરચીનું વાવેતર કર્યું. તો તે સમયે બી અમે સારામાં સારું પ્રોડક્શન લઈ શકેલા અને 3 વીંઘાની અંદર આખા વર્ષની અંદર 9 મહિના જે તોડ ચાલેલી, એટલે આખા એના રોપણીથી તે સમય સુધીમાં તો અમે કમસેકમ ઓછામાં ઓછા 1900 મણ મરચાં નાખેલા, અને તે સમયે બી અમે 12-13 લાખ રૂપિયાનું વેચાણ કરેલું. ખર્ચો બાદ કરતાં બી અમે 3 વીંઘાની અંદર 6 લાખ રૂપિયા જેવાની કમાણી કરી શકતા. આમ તો સામાન્ય રીતે ડ્રીપ ઇરિગેશન એટલે ટપક પદ્ધતિનો ઉપયોગ દરેક ખેડૂતો પોતાના ખેતરમાં સારો પાક લેવા માટે કરતા જ હોય છે, પરંતુ જો સાથે સાથે મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે તો પાકમાં વધુ ફાયદો થાય છે. મલ્ચિંગ પદ્ધતિ એટલે પાકનું વાવેતર કરીને ટપક પદ્ધતિ દ્વારા પાકને પાણી પીવડાવવામાં આવે છે, અને એ પાક પર પ્લાસ્ટિકનું એક આવરણ પાથરવામાં આવે છે, જેના કારણે પાણીનું બાષ્પીભવન થતું નથી અને જમીન ભેજવાળી રહેવાના કારણે સામાન્ય રીતે થયેલા પાક કરતાં પાકમાં વધારો થાય છે. અને અતુલભાઈ દ્વારા આ જ પદ્ધતિનો ઉપયોગ કરી 2 વર્ષથી મરચીનું પાક લેવામાં આવે છે, જેના કારણે 1 વીઘા જમીનમાંથી 15,000 જેટલી કમાણી પાકમાંથી થતી હતી, જે આજે માત્ર 4 વીઘા જમીનમાં મરચીનો પાક કરી બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે. અને મહિનામાં 2 વાર ઉતારી શકાતી મરચીમાં 8-10 મહિના સુધી ઉત્પાદન લઈ રહ્યા છે, અને 1 વારની વીણીમાં 150-300 મણ મરચી પ્રાપ્ત થઈ રહી છે. નવું કરવાની ઈચ્છા થઈ એટલે પછી અમે ડ્રીપ ઇરિગેશન કરાવ્યું, સરકારશ્રીની 50% સબસિડીનો લાભ લીધો, ને એની અંદર બી મરચીની ખેતી કરવા માટે મલ્ચિંગ પદ્ધતિથી કરવું જોઈએ પ્લાસ્ટિક આવરણ પાથરીને. તો આ વર્ષે અમે ડ્રીપ કરી એટલા માટે અમે પ્લાસ્ટિક આવરણ પાથરીને કરી. હું તો બધા જ ખેડૂત ભાઈઓને વિનંતી કરું કે જો તમારી પાસે ડ્રીપ હોય
તો તમારે મલ્ચિંગ કર્યા વગર કોઈ પણ ખેતી કરવી નહીં. પછી જો તે શાકભાજી પાક હોય, બાગાયત પાક હોય કે કોઈ પણ પાક હોય, કારણ કે એની અંદર સરકારશ્રી તમને 2 હેક્ટર સુધી 40,000 રૂપિયાની સબસિડી આવે. 2 હેક્ટરમાં તમારે મજૂરી સાથે નાખવાનો ખર્ચ 80,000 રૂપિયા થાય, તો 40,000 રૂપિયા તો સરકારશ્રીની સબસિડી તમને મળે. એટલે વીંઘે માત્ર ને માત્ર 5,000નો ખર્ચ થાય, તો 5,000ના ખર્ચ સામે તો તમારે નીંદામણમાં કેટલા પૈસા બચી જાય તે જોવાનું. દવા દારૂ બી ઓછી જોવે, કારણ કે એને લીધે છોડ તંદુરસ્ત રહે, એટલે એટલા જીવાટો બી ઓછી આવે, એટલે તમારે દવા દારૂનો બી ખર્ચો એકદમ ઓછો થાય, ને બીજું કે પ્રોડક્શનમાં બી ઘણો ફરક પડે. અતુલ પટેલ દ્વારા આ 4 વીઘા જમીનમાં એક્સપોર્ટ ક્વોલિટીના મરચાંને અલગ કરી અને ખેરગામ ખાતે આવેલા કેન્દ્ર પર રવાના કરવામાં આવે છે અને ત્યાંથી ગલ્ફ અને યુરોપના દેશોમાં આ મરચાં મોકલવામાં આવે છે. આરબ જેવા દેશોમાં પણ મસાલા ઉદ્યોગમાં ગુજરાતના મરચાંની માંગ છે. હાલમાં મરચાંનું મણ દીઠ 700-1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જેના કારણે 6 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ 4 વીઘા જમીનમાં 14 લાખનું ઉત્પાદન મેળવ્યું છે, જેમાં મજૂરી, દવાનો છંટકાવ તેમજ અન્ય ખર્ચાઓ મળી 5 લાખ બાદ કરતા 9 લાખની આવક થઈ છે. તેમજ સુકાઈ ગયેલા મરચાઓનું પણ વેચાણ કરીને 2 લાખની આવક થઈ છે. દવાની ને એની એટલી કાળજી રાખીએ છીએ કે નંબર 1 ક્વોલિટીના જ મરચાં બનાવીએ. ને અમારા મરચાં અમે ખેરગામ માર્કેટની અંદર વિશ્વાસભાઈ છે એક એજન્ટ, તેમને પહોંચાડીએ અને તેમના ઠગી ગલ્ફ કન્ટ્રીમાં ને દરેક જગ્યાએ એરિયાએ એક્સપોર્ટ થાય છે, ને એક્સપોર્ટ ક્વોલિટીના જ મરચાં બનાવે ને તેમાં જ તમને ફાયદો થાય, તમને 100-125 રૂપિયા પ્રીમિયમ મળી શકે. અમે ખેરગામથી આવીએ છીએ અને અતુલભાઈની સારી ક્વોલિટીના મરચાં હોવાથી અમે અહીંથી ખરીદી કરીએ છીએ અને સારો પોષકતમ ભાવ આપીએ છીએ અને અહીંથી ખેરગામ લઈ જઈએ છીએ અને ખેરગામથી મુંબઈ પહોંચાડીએ છીએ અને મુંબઈથી આરબ દેશોમાં આ મરચાં જાય છે. આવા ધરતીપુત્રોએ અવનવી ખેતી કરી સારું ઉત્પાદન કરી અને સારી એવી આવક મેળવી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ રામપુરાના અતુલભાઈ પટેલે સાચા અર્થમાં સાર્થક કરતા કમાણીની સાથે સાથે માટીમાંથી સારા મરચાંનો. વેલકમ બેક. આગળ વાત કરીએ પાકિસ્તાનના પૂર્વ કમિશનરના પ્રહાર. અબ્દુલ બાસિત ઇમરાન પર પ્રહાર કર્યા છે. કાશ્મીર મુદ્દે બાસિતે પ્રહાર કર્યા છે કે ઇમરાન ખાન પાસે રોડમેપ નથી, ભાષણોથી સમસ્યા નહીં ઉકેલાય. 5 ઓગસ્ટ બાદ કરતારપુરનું કામ બંધ હોવાની વાત પણ તેઓએ કરી. કાશ્મીર મુદ્દે બાસિતે પ્રહાર કર્યા છે, ઇમરાન ખાન પાસે રોડમેપ નહીં હોવાની વાત કરી છે. કરતારપુરનું કામ પહેલા બંધ કરવાનું હતું. પાકિસ્તાનના પૂર્વ કમિશનર બાસિત ઇમરાન ખાન પર પ્રહાર કર્યા છે. 19 દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા અને કંઈ કેટલાય દમપછાડા બાદ આખરે મહારાષ્ટ્રમાં એ જ થયું જેની આશંકા હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી. આ તરફ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. બહુમતી ન હોવાથી કોઈપણ પાર્ટીએ સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો ન કરતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યપાલે સરકાર બનાવવા માટે સૌથી પહેલા ભાજપને અને બાદમાં શિવસેનાને આમંત્રણ આપ્યું. જો કે કોંગ્રેસ એનસીપી તરફથી સમર્થનની ચિઠ્ઠી ન મળતા શિવસેનાએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું. બીજી તરફ રાજ્યપાલે એનસીપીને મંગળવારે 8:30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. જો કે આ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની રાજ્યપાલની ભલામણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ અંગે રાષ્ટ્રપતિ ભવનને જાણ કરી. કેબિનેટના આ નિર્ણયને બપોર બાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપતા હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. તો કોંગ્રેસ એનસીપીની દિશા હજુ નક્કી નથી. એવામાં ઉદ્ધવ ઠાકરે મલાડમાં હોટલ રીટીટ ખાતે રોકાયેલ પોતાના ધારાસભ્યો સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ શિવસેના પ્રમુખે કહ્યું કે હજુ પણ સરકાર બનાવવાનો તેમનો દાવો કાયમ છે. ધારાસભ્યો સાથે ચર્ચામાં ઉદ્ધવે વિશ્વાસ સાથે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસનની તેઓ ચિંતા ન કરે, હજુ આપણે સરકાર બનાવી શકીએ છીએ. આ જ દરમિયાન કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું. ઉદ્ધવ ઠાકરે પણ પુત્ર આદિત્ય સાથે મીડિયા સમક્ષ આવ્યા. રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવાની સાથે ઉદ્ધવે ભાજપને નિશાના પર લીધી. સાથે જ કહ્યું કે કોંગ્રેસ એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે અને અમે સરકાર બનાવીશું. મેને તો પહેલે લોકસભા કે પહેલે ભી મેં આલેખ જાણ રહા હતા, બીજેપી સામને સે આઈ, મેને ભી ઉનકે ભાવના કા આદર કિયા, સન્માન કિયા, ઓર તબ પૂરે દેશ મેં એક એસા માહોલ થા કે બીજેપી કી સરકાર નહીં આયેગી, જ્યાદા સે જ્યાદા 200-210-220 સીટે આયેગી, ઓર ઉસ અંધેરે મેં ઉનકે સાથ ગયા થા, ઉસ અંધેરે મેં ઉનકે સાથ ગયા થા.
तो बीजेपी ने मेरे साथ आने का या जो युति थी वो ऑप्शन उन्होंने खत्म हुआ होगा तो उन्होंने खत्म किया है, जो बात उस वक्त तय हुई थी अमल करो। હજુ પણ સરકાર બનાવવાના ઉદ્ધવના અભરખા પર ભાજપે ચાબખા માર્યા અને કહ્યું કે શિવસેના સત્તા માટે બધું જ કરી છૂટવા તૈયાર છે। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર, અનેક વિસ્તારોમાં પ્રદૂષિત હવા જોવા મળી રહી છે। વાતાવરણમાં રજકણ અને ધુમાડાનું પ્રમાણ વધ્યું છે। પિરાણા એરપોર્ટ અને રાયખડમાં હવા પ્રદૂષિત બની છે। ચાંદખેડા બોપલ અને સેટેલાઇટ વિસ્તારમાં પણ પ્રદૂષિત હવામાન જોવા મળ્યું। અમદાવાદમાં 191 AQI નોંધાયો। પિરાણા ખાતે સૌથી ખરાબ 243 AQI, નવરંગપુરામાં 171 અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 188 નોંધાયો છે। અમદાવાદની હવા બગડતી જઈ રહી છે। દિલ્હી બાદ અમદાવાદમાં પણ હવાનું પ્રદૂષણ જોવા મળ્યું। તમારા સંવાદદાતા દીપિકા કુમાર અમારી સાથે જોડાયા છે। દીપિકા, દિલ્હીના પ્રદૂષણની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે, પરંતુ અમદાવાદની હવા પણ અત્યારે પ્રદૂષિત બની છે, શું પરિસ્થિતિ અમદાવાદની? સિદ્ધિ, અત્યારે હું પિરાણા ડમ્પિંગ સાઇટ ઉપર છું ને આપ જોઈ શકો છો। સૌપ્રથમ તો તમામ આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે દૂર દૂરથી નજર પડે ત્યાં સુધી સ્મોગ દેખાય છે, એટલે કહી શકાય કે જે ધુમાડાવાળી પરિસ્થિતિ છે ને ઝેરી જે ડમ્પિંગ સાઇટ છે તેમાં ઝેરી હવાને કારણે અહીં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું છે। હજુ તો સવારનો સમય છે, જ્યારે બપોર બાદનો જે સમય હશે ત્યારે વધારે પરિસ્થિતિ ખરાબ બને છે। ન માત્ર પિરાણા સાઇડ પરંતુ અમદાવાદની અલગ અલગ જગ્યાઓ છે તે તમામ જગ્યાઓ પર હાલ હવા પ્રદૂષણ છે। કારણ છે કે ગઈકાલે જે દેવ દિવાળી ગઈ ને ત્યારબાદ અત્યારે ધૂળના જે રજકણો છે તે વાતાવરણમાં સૌથી વધારે છે અને તેનું પરિણામ એ જોવા મળી રહ્યું છે કે વાતાવરણમાં જે એર પોલ્યુશન, એર ઇન્ડેક્સ જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ તેનું પ્રમાણ છે તે સૌથી વધારે છે, એટલે તેમાં રજકણોનું પ્રમાણ છે તે સૌથી વધારે છે। કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની 12 જેટલી જગ્યાઓ છે કે જેમાં સફર એપ દ્વારા એવું નક્કી કરવામાં આવે છે, સફર એપ દ્વારા મોનિટરિંગ થાય છે કે હવાની અમદાવાદની હવા કેવી છે, પરંતુ આ જે મોનિટરિંગ થાય છે તે મોનિટરિંગની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમદાવાદની હવા છે। બિલકુલ દીપિકા, આભાર વાતચીત બદલ। તો અમદાવાદની હવા પ્રદૂષિત બની છે અને લોકો અમદાવાદની હવાને કારણે પરેશાન થઈ રહ્યા છે, વાતાવરણના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। વાતાવરણમાં સૌથી વધારે છે અને તેનું પરિણામ એ જોવા મળી રહ્યું છે કે વાતાવરણમાં જે એર પોલ્યુશન, એર ઇન્ડેક્સ જે છે તે એર ક્વોલિટી ઇન્ડેક્સ તેનું પ્રમાણ છે તે સૌથી વધારે છે, એટલે તેમાં રજકણોનું પ્રમાણ છે તે સૌથી વધારે છે। કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની 12 જેટલી જગ્યા છે અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ। બાગાયતી પાકોમાં પિયત વ્યવસ્થાનું થોડીક વાત કરીશું। હવે બાગાયતી પાકોમાં ઘણા પાકો એવા હોય છે કે જેને પાણીની ઓછી જરૂરિયાત પડતી હોય છે, દાખલા તરીકે બોર છે, આમળા છે, દાડમ છે, એવા પાકોની ઓછી પાણીની જરૂરિયાત પડતી હોય છે। જ્યારે કેળ છે, પપૈયા છે, લીંબુ છે, એવા પાકોને પાણીની વધારે અને સતત જરૂરિયાત પડતી હોય છે, તો જ એ પાકનો વિકાસ અને આ ઉત્પાદન સારું આપણને મળતું હોય છે। હવે જ્યારે આવા વધારે પાણીની જરૂરિયાતવાળા પાકો હોય એને પિયત આપવું હોય તો એ પિયતમાં શું છે કે પાણીનો જથ્થો વધારે જરૂરિયાત પડતી હોય છે। આ સામાન્ય રીતે પિયત પદ્ધતિમાં એક તો આપણે સરફેસ એટલે પૃષ્ઠ સપાટી પરની પદ્ધતિ કહીએ છીએ, એટલે પાવડાથી એનાથી ક્યારામાં જે પાણી, છૂટું પાણી આપણે આપીએ છીએ એ પાણીની પદ્ધતિ આપણે બાગાયતી પાકોમાં પાણી આપીએ છીએ, પછી બીજું ફુવારા પદ્ધતિ પણ આપણે પિયત આપી શકાય, અને ત્રીજું એ છે કે ટપક સિંચાઈ પદ્ધતિથી પણ આપણે પાણી
બાગાયતી પાકોમાં આપી શકાય. હવે આમાં ખેડૂત મિત્રો જે છૂટું પાણી આપણે આપીએ ને જે પિયત આપણે આપીએ છીએ બાગાયતી પાકોમાં, અને એ પાણીનો બગાડ પણ વધારે થતો હોય છે, અને વાસ્તવિકમાં એ પાણી બહુ ઓછા પ્રમાણમાં એ છોડ લઈ શકતું હોય છે. અને પાણી જો એમાં વધારે પ્રમાણમાં ભરી રહેતું હોય તો એ જમીનની અંદરના જે સૂક્ષ્મ જીવાણુનો વિકાસ પણ શરૂ થતો નથી, જમીન દબડી જતી હોય છે એટલે કઠણ થઈ જતી હોય છે, નિંદામણનું પ્રમાણ પણ વધુ પડતું હોય છે, અને એમાં રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધુ થઈ જતું હોય છે. એટલે આવા ગેરફાયદાઓ એ પિયતમાં વધારે પડતા આપણને જોવા મળે છે. ત્યારે ફુવારા પદ્ધતિમાં એનાથી થોડોક પાણીના બચતમાં ફાયદો થાય છે, અને પાણીનું જે છે એ નિયંત્રિત કરીને એ પાણી જ્યાં જરૂરિયાત હોય ત્યાં આગળ પાણી આપણે આપી શકીએ. એમાં જે પાણી જે છે એનો કાર્યક્ષમ ઉપયોગ ફુવારા પદ્ધતિ નાવાથી આપણે કાર્યક્ષમ ઉપયોગ પાણીનો કરી શકીએ, અને પાણીની બચત પણ એમાં કરી શકાય. એના કરતાં વધારે સારી અને ઉત્તમ જે પિયત પદ્ધતિ છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિમાં મિત્રો એવું હોય છે કે પ્લાસ્ટિકની પાઇપ દ્વારા ટીપે ટીપે પાણી છોડને જ્યાં જરૂરિયાત હોય અને જેટલું જરૂરી હોય એટલું જ આપણે પાણી એને આપીએ છીએ. સામાન્ય રીતે છોડને જે પાણીની જરૂરિયાત નથી, પણ છોડની આજુબાજુના જમીનના વિસ્તારમાં ભેજની જરૂરિયાત પડતી હોય છે. એટલે ભેજ એટલે પાણીનો ત્યાં જથ્થો હોતો નથી, પણ જે ભેજ હોય એટલે પાણી માટીના કણો સાથે ચોંટેલું હોય અને અંદર હવાનું પ્રમાણ હોય. આવી પરિસ્થિતિમાં હવાનું પ્રમાણ પણ જમીનમાં હોય છે, અને હવા જમીનના પ્રમાણમાં મૂળની આજુબાજુ હોય તો એ અંદર ઓક્સિજનને કારણે મૂળનો વિકાસ પણ સારો થાય છે, અને જમીન અંદર એટલા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ એનો સૂક્ષ્મ જીવાણુઓ એનો પણ સારો વિકાસ થતો હોય છે, અને જમીન પોચી પણ રહે છે. અને આવા સંજોગોમાં પાણી જે છે જ્યાં આગળ જરૂરિયાત પડતી હોય જે મૂળ જે છે છોડના અથવા ઝાડના શરૂઆતના એ સક્રિય મૂળની જ્યાં છે ત્યાં આગળ આપણે પાણી આપીએ છીએ. એટલે પાણી આપવાનું જે જગ્યા છે એ પણ ચોક્કસ જ હોય છે કે જ્યાં સક્રિય મૂળ ત્યાં પાણી આપીએ છીએ. એટલે પાણીનો મિત્રો આમાં કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય, અને જે જરૂરિયાત છે ત્યાં જ પાણી આપીએ છીએ, અને બીજી જગ્યાઓ કોરી રાખીએ છીએ એટલે એમાં પાણી આપણે આપતા નથી. એટલે પાણીનો જે બચત જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિમાં લગભગ એમાં 60-70% જેટલો પાણીની બચત થાય છે. હવે આમાં ફાયદાઓ પણ ઘણા હોય છે કે એક તો પાણીની બચત સાથે નિંદામણ પણ ઓછું થતું હોય છે, પછી રોગ જીવાત પણ ઓછી થતી હોય છે કારણ કે એમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછું થતું હોય છે, અને પાણીને છોડની આજુબાજુ જમીન જે છે એને સતત પાણી મળી રહેતું હોવાને કારણે ટીપે ટીપે એનો મૂળનો વિકાસ સારો થતો હોય છે. એ પાણી સાથે પોષક તત્વો પણ જમીનની અંદરથી એ છોડ સારા પ્રમાણ લઈ શકે અને છોડનો વિકાસ સારો થતો હોય છે, અને વિકાસ સારો હોય તો આપણને છેલ્લે ઉત્પાદન સારી ગુણવત્તાવાળું મળતું હોય છે. અને મિત્રો આ ટપક સિંચાઈ પદ્ધતિથી બીજો પણ એક ફાયદો છે કે એ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જે ખાતર પણ આપણે એને આપી શકીએ છીએ. ખાતરની જે ટાંકી હોય છે એ મુખ્ય પાઇપમાં ખેતરના શેડા ઉપર જ્યાં મેઇન પાઇપ આવતી હોય મુખ્ય પાઇપ એમાં જોડી અને જરૂરિયાત પડતું ખાતર આપણે એમાં મૂકી, અને ખાતર જે છે એ પાણી દ્વારા જ્યાં જ્યાં ટીપે ટીપે પાણી પડતું હોય છે ટપકનામાં ત્યાં સુધી ખાતર પહોંચી જતું હોય છે. એટલે આમ ખાતર આપણે જે છૂટું નાખીએ છીએ એટલે ખામડામાં નાખીએ છીએ એના કરતાં ખાતર ઓગાળેલું ખાતર પાણીમાં ઓગળી શકે એવું ખાતર હોવાને કારણે પાણી જમીનમાં જ્યાં સુધી ઊંડી જશે ત્યાં સુધી એ ખાતર જમીનમાં ઊંડે સુધી જઈ શકશે, અને જ્યાં જરૂરિયાત છે ત્યાં સક્રિય મૂળમાં જે ખાતરને પાણી જતું હોવાને કારણે એ છોડનો વિકાસ ખરેખર સારો થતો હોય છે. અને આમ ખાતર આપણે જે પાણી દ્વારા જમીનમાં આપીએ છીએ જ્યાં જરૂરિયાત છે ત્યાં જ આપીએ છીએ એટલે ખાતરનો પણ 40-50% જેટલો બચાવ કરી શકાય છે, કારણ કે આ પદ્ધતિ આપવાથી ખાતર જે છે એનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ છોડ કરી શકતો હોય છે, એમાં ખાતરનો બગાડ થતો નથી. એટલા માટે ખેડૂત મિત્રો આ જે ટપક સિંચાઈ પદ્ધતિ છે આપણે આ અત્યારે જોઈ રહ્યા છીએ કે આ પપૈયાના પાકની અંદર ગોઠવેલી છે, એ ખરેખર આવા જ્યારે પપૈયાના પાકમાં સતત પાણીની જરૂરિયાત પડતી હોય છે એમાં બીજે પિયત પદ્ધતિ કરતાં ટપક પિયત પદ્ધતિમાં આપણને ઘણી જ આશીર્વાદરૂપ થઈ પડતી હોય છે ઉત્પાદનની દ્રષ્ટિએ અને બીજી મુશ્કેલીઓમાં પણ. મિત્રો આજે આપણે પપૈયાના પાકમાં આવતો થડનો કોહવારા રોગ અંગે ચર્ચા કરીશું. પપૈયાના પાકમાં આવતા વિવિધ રોગો પૈકી થડનો કોહવારો એક અગત્યનો ફૂગજન્ય રોગ છે. આ રોગ ખાસ કરીને ધરુવાડિયાથી શરૂ થાય છે. આ ફૂગજન્ય રોગ પિથિયમ નામની ફૂગથી થાય છે. આ ફૂગ જમીનમાં રહેલી હોય છે, જેના અનુકૂળ વાતાવરણ મળતા પાક પર હમલો કરે છે. આ રોગના લક્ષણોમાં જોઈએ તો આ ફૂગ મૂળ વાટે છોડમાં દાખલ થઈ થડ ઉપર નુકસાન કરતી હોવાથી જમીનની સપાટી પાસે થડ ઉપર શરૂઆતમાં બદામી અથવા કાળા રંગના ધાબા જોવા મળે છે, અને રોગનો ઉપદ્રવ વધતા આખું થડ કાળું પડી જાય છે. ધીમે ધીમે થડ નબળું પડી જાય છે અને સમય જતાં આવા છોડ નમી પડે છે. આ રોગ પાકની ગમે તે અવસ્થાએ આવી શકે છે. આ ઉપરાંત આ રોગમાં પાકના પાન પણ પીળા પડીને ખરી પડે છે. આ ઉપરાંત જે છોડમાં ફળ લાગેલા હોય તે છોડમાં ફળો પર પાણી પોચા ડાગા જોવા મળે છે, અને અંતે આવા છોડ ઢળી પડે છે અને સુકાઈ જાય છે, અને આ રોગ એક પછી એક છોડમાં આગળ વધતો જાય છે. આ રોગનો ફેલાવો પાણી મારફતે થતો હોય છે. આ રોગના રોગકારકો પાણી મારફતે એક છોડમાંથી બીજા છોડમાં ફેલાતા હોવાથી ક્રમશઃ એક પછી એક છોડમાં આ રોગની અસર દેખાવા લાગે છે.
જો મિત્રો આ રોગના લક્ષણો એકાદ છોડમાં જોવા મળે તરત જ આ રોગ અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ. તો તે માટે આપણે જ્યારે પપૈયાના પાક માટે જમીન તૈયાર કરીએ તે જમીન સારા નિતાળવાળી હોવી જોઈએ, જેથી કરીને પાણી નિતાર વાટે ઉતરી જતું હોવાથી પાકના થડ સાથે સીધું સંપર્કમાં આવે નહીં. આ ઉપરાંત જ્યારે આવા રોગના લક્ષણો એકાદ છોડમાં દેખાય તો આવા છોડને ઉખેડીને ખેતરની બહાર લઈ જઈ તેને સળગાવીને તેનું નાશ કરવું જોઈએ. આ ઉપરાંત બીજા છોડમાં રોગ લાગે નહીં તે માટે બધા જ છોડના થડ પર બોર્ડો પેસ્ટ લગાવવું જોઈએ. બોર્ડો પેસ્ટ બનાવવા માટે 1 કિલોગ્રામ મોર થૂથું 5 લિટર પાણીમાં ઓગાળવું, તેમજ બીજા વાસણમાં 1.5 કિલોગ્રામ ફોડેલો ચૂનો 5 લિટર પાણીમાં ઓગાળવો. આ પેસ્ટને છોડના થડ પર લગાવવું જેથી રોગના ફેલાવાને અટકાવી શકાય છે. આ ઉપરાંત કોપર ઓક્સિક્લોરાઇડ દવા 40 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી અને તેને છોડના ફરતી બાજુએ ડ્રિંચિંગ કરવું જોઈએ, જેથી કરીને આ રોગને ફેલાતો અટકાવી શકીએ છીએ. મિત્રો, ધરું તૈયાર કરતી વખતે બીજને થાયરામ અથવા કેપ્ટન દવા 3 ગ્રામ દવા 1 કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપીને પછી ધરું માટે બીજની વાવણી કરવી જોઈએ. અને આવા તંદુરસ્ત ધરુંની ફેરરોપણી કરવાથી આ રોગને આપણા પાકમાં આવતો અટકાવી શકાય છે અને પાકથી સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવી શકાય છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 3.